सूरत महानगरपालिका संचालित नगर प्राथमिक शिक्षण समितिनी ऑनलाइन बैठक मळे ते पहला ज विपक्षी सभ्यो द्वारा विविध मुद्दे विरोध करायो हतो। सूरत महानगरपालिका संचालित नगर प्राथमिक शिक्षण समितिनी सोमवारे ऑनलाइन बैठक मळे ते पहला ज विपक्षी सभ्यो द्वारा विरोध शुरू करी देवायो हतो। उपशासनाधिकारीनी निमणूक अने बाळकोने पुस्तको तथा नेशन्स फूड सिक्योरिटी अंतर्गत अनाज बाळकोने न मळतु होवानुं साथे अनाज कोणे खाधु तेवा प्रश्नो साथे विपक्षी सभ्य नटवर पटेल, सफी जरीवाला, सुरेश सुहागिया सहितनाओए विरोध कर्यो हतो। सुरेश सुहागिया, सभ्य नगर प्राथमिक शिक्षण समिति सूरत। आज रोज नगर प्राथमिक शिक्षण समिति ने सामान्य सभा मळी रही छे। छेल्ला घणा समय थी वारंवार अमारी रजूआतो जे विद्यार्थीओना हितमां करवामां आवी रही छे तेने ध्यान लेवामां नथी आवी रही। बाळकोना हितमां હાલમાં જ શિક્ષણ સમિતિની અંદર ઉપશાસનાધિકારીની નિમણૂક માટે છેલ્લા એક વર્ષથી વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી, જાહેરાત પડી છતાં પણ એની નિમણૂક નથી કરવામાં આવી રહી, તો એની પાછળનું કારણ શું? અને સૌથી મોટી વાત, હાલમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ઓનલાઈન શિક્ષણની વાત કરવામાં આવે છે, પરંતુ શિક્ષકોને કોવિડની અંદર કામગીરી સોંપવાના કારણે શિક્ષકો પણ પૂરતી શિક્ષણ કાર્ય કરી શકતા નથી। તે ઉપરાંત જે કોવિડ-19ની અંદર મધ્યાહન ભોજન માટે બાળકોને નેશનલ ફૂડ સિક્યુરિટી યોજના અંતર્ગત જે અનાજ ફાળવવામાં આવેલું હતું તે શાસનાધિકારી દ્વારા આજથી 4 મહિના પહેલાં પરિપત્ર અને ટોકન આપી દેવા છતાં આજ દિન સુધી બાળકોને તે અનાજ મળેલું નથી, તો એ અનાજ કોણ ખાઈ ગયું તે મોટો પ્રશ્ન છે। જ્યારે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, લોકોના ધંધા રોજગાર બંધ છે, ત્યારે આ ગરીબ અને શ્રમજીવી પરિવારો હોય છે તેને બે ટક ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે, એવા સમયે 4-4 મહિનાનું અનાજ કોઈ ઓહિયા કરી જાય, પરંતુ આ શિક્ષણ સમિતિની અંદર બેઠેલા શાસકો અને શાસનાધિકારીનું પેટનું પાણી સુધા હાલતું નથી, ત્યારે આ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને જે ફાળવેલું અનાજ તાત્કાલિક ધોરણે મળે તે માટેની અમારે પ્રયત્નો રહેશે। બાળક દીઠ જે મધ્યાહન ભોજન બાળકોને આપવામાં આવતું હતું તે પ્રમાણે બાળકોને 900 ગ્રામ લેતા અનાજ આપવાની વાત હતી, પરંતુ ટોકનો ફાળવી દેવામાં આવેલા છે, પરિપત્ર કરી દેવામાં આવેલા છે, પરંતુ બાળકોને આજ દિન સુધી અનાજ આપવામાં આવ્યું નથી। મારું નામ સફીભાઈ જરીવાલા, ઉપનેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। આજે અમારી સામાન્ય સભા હોય એ પહેલાં મારે ખાસ એક વસ્તુની ટકોર કરવા માગું છું કે આ શાળા દરમિયાન જે ઓનલાઈન ભણતર ચાલુ કર્યું હતું તે દરમિયાન ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમમાં એ લોકો ઓનલાઈન કરી શક્યા હતા, બીજી અધર્સ માધ્યમમાં, બીજી 6 માધ્યમમાં એ લોકો ઓનલાઈન શિક્ષણ શરૂ ના કરી શક્યા, જે ખુદ એક ખેતભરી વાત કહેવાય। બીજું કહેવા માગું છું કે આજ દિવસ સુધી વિદ્યાર્થીઓને ઘેરે પાઠ્ય પુસ્તકો પહોંચાડી નથી શક્યા, ખૂબ જ અત્યંત ગંભીર બાબત કહેવાય કે વિદ્યાર્થીઓને હમણાં સુધી એ લોકો પાઠ્ય પુસ્તક પહોંચાડી નથી શક્યા, અને ગત વર્ષના જે પરિણામ આવ્યા હતા એ પણ ઘેરે ઘેરે પહોંચાડવાની જવાબદારી હતી પણ હમણાં સુધી એ લોકો પહોંચાડી નથી શક્યા। તો હું કહેવા માગું છું કે એ લોકોએ તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો ઘેરે ઘેરે પહોંચાડવા જોઈએ અને જે પરિણામો જે ગત વર્ષે બાકી એ પણ પહોંચાડી દેવા જોઈએ। ને હમણાં જે હાલ કોવિડ-19ના લીધે જે પરિસ્થિતિ સર્જાય છે તેના અનુસંધાનમાં મારે જણાવવાનું છે કે જો આવી પરિસ્થિતિને લીધે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતા બાળકોની હાલત, એના વાલીઓની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ હતી, આર્થિક પરિસ્થિતિ ખૂબ જ તબડી પડી હોય તેવા સંજોગોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ દરેક વિદ્યાર્થીઓને નોટબુક આપવી જોઈએ, કેમ કે જ્યારે એ લોકોને હમણાં જમવાના ભાપા હોય, જ્યારે એ લોકોના લાઈટ બિલના ભાપા હોય તે રહીમાં આ લોકો કેવી રીતે નોટબુક પરચેસ કરશે? મારે હું કહી દેવા માગું છું કે લોકો તાત્કાલિક અસરથી નોટબુકોનું વિતરણ કરવું જોઈએ। હવે એ લોકો જે હમણાં સુધી શિક્ષણનો વેપાર કર્યો એ વેપાર બંધ કરવો જોઈએ, જે શિક્ષણના નામે કાયદો કર્યો બંધ કરવો જોઈએ, અને હું એક વસ્તુ ખાસ કહી દેવા માગું છું કે ઓનલાઈન જે લોકો એજ્યુકેશન આપવાની વાત કરે છે શિક્ષણમાં, તો વાલીઓની પરિસ્થિતિ તો ખૂબ જ તબડી છે, એવા સમયમાં આ લોકોએ, આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકોએ ઓછામાં ઓછા એક વાલીને 250 રૂપિયાનું નેટનું પેકેજ આપવું જોઈએ એવી મારી ખાસ ભલામણ છે। બીજો કે સેન્ટ્રલ ઝોનની તો હવે લોકો ગોળ ખોદી નાખી છે, સેન્ટ્રલ ઝોનની તો શાળાઓ બંધ જ કરવામાં તૂટી પડેલા છે। હું કહેવા માગું છું તમે શા માટે સેન્ટ્રલ ઝોનમાં આટલા બધું પછાડી પડી ગયા છે? સાહેબ, એક શાળાની વાત કરું, એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 65 અને બાલવાડીની સંખ્યા 30, તો બાલવાડી બંધ કરી દીધી,
એના સામે અમે વિવાદ કર્યો હતો કે ભાઈ અમને આંગણવાડીમાં શિફ્ટ કરી દે, પણ આજ કોઈ બાળકો શિફ્ટ થયા નહીં, બાળકો આજે બી રખેલ છે. બીજું કે અમારી અમારે એક વર્ષ પહેલાં એક જાહેરાત બહાર પાડેલી ઉપ સ્વાસ્થ્ય અધિકારીની નિમણૂક બાબતમાં, એ નિમણૂક એક વર્ષ થઈ ગયા, હજુ પણ ઉપ સ્વાસ્થ્ય અધિકારીની નિમણૂક એ લોકો બહાર પાડી નથી શક્યા. અને હું કહેવા માંગુ છું કે અધ્યક્ષશ્રીને ઉપ સ્વાસ્થ્ય અધિકારીની નિમણૂક કરવામાં શું વાંધો હોઈ શકે, જ્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનરે એમ કહી દીધું હોય કે ભાઈ હવે તમે નિમણૂક કરો, તો પણ 8 મહિનાથી લેટર આવ્યો છે તો પણ હજુ નિમણૂક કરતા નથી. મારે જાણવા માંગુ છું કે અધ્યક્ષશ્રીને એમાં શું વાંધો હોઈ શકે કે ઇન્ચાર્જ ઉપ સ્વાસ્થ્ય અધિકારીથી ધકેલે છે, ઉપ સ્વાસ્થ્ય અધિકારીની તાત્કાલિક નિમણૂક કરવી જોઈએ. અને હવે હું એક વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આ અધ્યક્ષશ્રીને લીધે, આ અધ્યક્ષશ્રી તાનાશાહી જીડી વલણ અને બાળહટ રાજહટ્ટા લીધે આજે શાસકોના પક્ષના બી સભ્ય નરેશ સહેલામને જણાવી આવે છે, સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ છેલ્લે એક વર્ષથી અમે એમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દાદર પગથિયા ચડતા જોયા નથી, એક વર્ષથી કન્ટિન્યુઅસલી આવતા નથી. આ શું બતાવે છે? આ ચેરમેનના સામે એ લોકોની નર્વસ છે, એ લોકો ડિપ્રેસ થઈ ગયા છે. ચેરમેને એક હતું શાસન અને હું અને બાવો, આપણે કેવા ગામડે નહીં, હું બાવો અને મંગળદાસ, હવે એવો સમય આવી ગયો હું અને બાવો જ, તો આ બધું બંધ થવું છે. મેં ચેરમેનની હિટલર સહી તાના સહી તાત્કાલિક અસરથી બંધ થવી જોઈએ એવી મારી રજૂઆત છે. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા છે, તેની અંદર અમારો મુખ્યત્વે રજૂઆતો બાળકોના હિતમાં છે કે છેલ્લા 4 મહિનાથી જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે લોકોના ધંધા રોજગાર બંધ હોય ત્યારે અમારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર ગરીબ અને શ્રમજીવી પરિવારના બાળકો આવતા હોય તેને મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત નેશનલ ફૂડ સિક્યુરિટીની અંદર અનાજ ફાળવવામાં આવેલું હતું વિદ્યાર્થી દીઠ, પરંતુ છેલ્લા 4 મહિના થઈ ગયા હોવા છતાં આજ દિન સુધી બાળકોને અનાજ આપવામાં આવેલું નથી. શાસન અધિકારી દ્વારા પરિપત્ર અને ટોકન પણ આપી દેવામાં આવેલા હોવા છતાં પણ આજ દિન સુધી જ્યારે બાળકોને અનાજ આપવાનું હોય તો અનાજ મળ્યું નથી. તો આ 4 મહિનાનું અનાજ કોણ ખાઈ ગયું તેની તપાસ થવી જોઈએ, અને જે લોકો જો આમાં કસૂરવાર નીવડે તેની સામે કાયદાકીય અને શિસ્તબદ્ધ કાર્યવાહી થવી જોઈએ એવી અમારી રજૂઆત છે. જે અનાજની વાત કરી છે, અનાજ કેટલો બાળકોને અને અત્યારે કેટલો અનાજ જોઈ રહ્યો છે? તો બાળકોને જે પ્રમાણે ધોરણ વાઇઝ અનાજ ફાળવવામાં આવેલ હતું, 1-5 ધોરણ માટે અલગ હતું અને 5-6 ના જે મોટા બાળકો હોય તેના માટેનું વધારાનું અનાજ ફાળવવામાં આવેલ હતું. એટલે ક્વોન્ટિટીની અંદર બાળક દીઠ 150 ગ્રામ પર ડે જેવું અનાજ ફાળવવાનું હતું, પરંતુ આજ દિન સુધી બાળકોને આપવામાં આવેલું, એટલે 1,70,000 જેટલા બાળકોનું આ અનાજ કોઈ ઓહિયા કરી ગયું છે તેની તપાસ થવી જોઈએ. નહીં, એ જે તમે વાત કરી રહ્યા છો તે દુકાન પરથી આપવામાં આવતું હતું સરકારી અનાજ એની વાત છે, અને આ જે મધ્યાહ્ન ભોજન જે બાળકોને આપવામાં આવતું હતું, જે 4 મહિનાથી સ્કૂલો બંધ છે એટલે બાળકોને મધ્યાહ્ન ભોજનની જગ્યાએ પોષણ ઘરે મળી રહે તે માટે અનાજ ફાળવવામાં આવેલું હતું તેની વાત છે. જે ઓનલાઈન સામાન્ય સભાની અંદર અમે માસ્ક અને બેનરો દ્વારા વિરોધ નોંધાવેલો છે અમારો, અને તાત્કાલિક ધોરણે આની તપાસ કરી અને બાળકોને જલ્દીમાં જલ્દી અનાજ મળે તેના માટેના પ્રયત્નો રહેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગોબાચારી થતી હોવાના પણ આક્ષેપો વિપક્ષી દ્વારા કરાયા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.